ગુજરાતમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ છોટાઉદેપુરમાં યોજવામાં આવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગો લહેરાવીને સલામી આપી હતી. છોટાઉદેપુરમાં 15 ઓગસ્ટની દેશભક્તિના માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સાથે મળીને બધા આ ગુજરાત બધી રીતે આગળ વધે, અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી ભાષણમાં અનેક વાતો કીધી છે, જેમ પ્લાસ્ટિક મુક્ત ભારત, નલ સે જલ, એટલે સંપૂર્ણ જગ્યાએ શુદ્ધ પાણી મળી રહે, સાથે સાથે રોજીરોટીનું સર્જન થાય, દેશ તરક્કી કરે, અને પાણી બચાવ જલ સંચય ના કાર્યક્રમને પણ એમને ખૂબ મહત્વ આપ્યું છે. આ રીતે આપણે સૌ આવનારા દિવસોમાં આપણા ગુજરાતને ખૂબ આગળ વધારીને નયા ભારતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર બનીને આગળ વધશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. રાજ્ય કક્ષાનો 15 ઓગસ્ટ ધ્વજ વંદન કાર્યક્રમ આજે છોટાઉદેપુર જિલ્લામાં હતો, ત્યારે અહીંયા મુખ્યમંત્રી શ્રી રૂપાણી, વિજયભાઈ રૂપાણી હાજર હતા, અને અહીંના જે બાળકોએ એમને એંગર પ્રદર્શન કર્યું અને એમને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રીએ બધાની મુલાકાત કરી, તો એ બદલ આપણે એમને પૂછીશું કે એમને કેવું લાગ્યું અને એમનું શું કહેવું છે. આજે વિજયભાઈ રૂપાણી, વિજયભાઈ રૂપાણી જે મુખ્યમંત્રી છે, તમને રૂબરૂ મળ્યા તો તમને કેવું લાગ્યું? અમને ખૂબ જ મજા આવી. 73મો સ્વતંત્ર દિવસ હતો અને ગુજરાત સ્ટેટ લેવલનો આ કાર્યક્રમ અમને ખૂબ જ ગમ્યો, જેમાં સીએમ આવ્યા હતા અને ખૂબ સરસ અનુભવ રહ્યો. અને અમને એવું લાગ્યું કે અમે સીએમને મળીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને આવું પ્રોત્સાહન સૌને મળે એવી અમારી ઈચ્છા છે. આજે મુખ્યમંત્રી શ્રી રૂપાણી એ આજે જે બાળકોને સાથે મુલાકાત કરી અને જેને લઈને બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપણે અનેક સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે અને એમને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મળીને એમને કેવું લાગ્યું? તમને મુખ્યમંત્રીને મળીને કેવું લાગ્યું? બહુ ખૂબ જ સરસ, અમારી સાથે ફોટો પડાયો અને અમે હેન્ડશેક પણ કરી, એમને મળીને ખૂબ ખુશ થયા. આજે અહીંના જે બાળકો આજે મુખ્યમંત્રી રૂપાણીને મળીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને મુખ્યમંત્રીને સામે જે કાર્યક્રમો કર્યા તેમાં પણ મુખ્યમંત્રીશ્રીએ બધાને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. અને આજે બાળકો છોટાઉદેપુર જિલ્લામાં જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હતો જેને લઈ અને અહીંના લોકોમાં ખૂબ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર.